અમદાવાદમાં દિવસભરના ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થઈ છે. અખબારનગર અને શાસ્ત્રીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ઘાટલોડિયા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. વરસાદ આવવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આજે આખો દિવસ ઉકળાટ ભર્યો રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો પણ આપણે જોયું હતું કે 41-42ની વચ્ચે રહ્યો હતો. જોકે સાંજ પડતા જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ છે અને અત્યારે પણ ઝરમર ઝરમર વરસાદ કેટલાક વિસ્તારોમાં વરસી રહ્યો છે. ખાસ જે પશ્ચિમ અમદાવાદ છે તે વિસ્તારોમાં અમદાવાદ નોંધાઈ રહ્યું છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે વરસાદની તીવ્રતા ખૂબ જ વધારે આજે ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી છે. અખબારનગર, શાસ્ત્રીનગર, ઘાટલોડિયા, ભગવાન ચાર રસ્તા, બોપલ ઘુમા સહિતના વિસ્તારોમાં પણ આજે વરસાદ નોંધાયો છે. દિવસભર અસહ્ય ગરમી અને ભારે ઉકળાટ બાદ સમી સાંજે જે છે વરસાદની શરૂઆત થઈ છે. બિલકુલ જોઈ શકાય છે કે શહેરના અખબારનગર, નિર્ણયનગર સહિતના જે વિસ્તારો છે, શાસ્ત્રીનગર સહિતના વિસ્તારમાં કે જે વરસાદની શરૂઆત થઈ છે, જે અત્યાર સુધી જે વરસાદ હાથ તાળી આપીને જતો રહેતો હતો તે આજે જે છે બિલકુલ જે છે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. સમગ્ર જે રોડ છે તે હાલ શાસ્ત્રીનગર વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. પીક અવર્સ છે. ઓફિસથી નીકળતા લોકોએ ઝાડ નીચે તથા વિવિધ જગ્યા ઉપર જે છે પોતાના વાહનો પાર્ક કરી અને વરસાદ ને લઈને જે છે તમને સહારો લેવાની જરૂરત પડી છે. અને સાથે બીજી તરફ જોઈ શકાય છે કે વરસાદ જે છે તે બિલકુલ જે રીતે વરસી રહ્યો છે, ઘણો અસહ્ય ઉકળાટ હતો, બફારો હતો, તેમાં મોટી રાહત મળી છે. ત્યારે કહી શકાય કે જે રીતે વરસાદની રાહ જોવાઈ રહી હતી એકાએક જે છે આજે વરસાદ આવી પહોંચ્યો છે. હવામાન ખાતાએ જે રીતે આગાહી કરી હતી ધીમા ધારે વરસાદની તે ગઈકાલે જોવા મળ્યો અને અત્યારે જે છે વરસાદની રીતસરની શરૂઆત થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન વિજય સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો સંજય જોશી, જેમણે આ રિપોર્ટ દર્શાવ્યું છે, તે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. સંજય, અમદાવાદમાં આખા દિવસના ઉકળાટ બાદ વરસાદની શરૂઆતથી કયા કયા વિસ્તારોમાં વરસાદ નોંધાયો, કેવી તીવ્રતા હતી વરસાદની, શું સ્થિતિ વરસાદને લઈ અમદાવાદમાં? બિલકુલ થી વિકાસ, ખાસ કરીને જે રીતે વરસાદની શરૂઆત થઈ સાંજે લગભગ 9 વાગ્યા બાદ અને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને વાડજ, નિર્ણયનગર, ઉસ્માનપુરા સહિતનો જે વિસ્તાર છે અને બોપલ સુધીના વિસ્તારમાં વરસાદની હેલી જોવા મળી છે. પૂર્વ વિસ્તારમાં સમાચાર નથી, પરંતુ પશ્ચિમ વિસ્તારમાં ઠેર ઠેર વરસાદ જોવા મળી રહ્યો છે. હજુ પણ જે છે ધીમી ધારે કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. મહત્તમ જો હવાની ગતિની વાત કરીએ તો 40 કિલોમીટર પ્રતિ કલાકથી ધીમી ગતિ જોવા મળી છે અને સાથે સાથે રાજ્યભરમાં વરસાદી માહોલની હવામાન વિભાગે આગાહી પણ કરી છે. ત્યારે ધીમી ધારે ખાસ કરીને જે મધ્ય ગુજરાત અને જે વિસ્તારો છે ત્યાં જે છે વરસાદ જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદમાં પણ 9 વાગ્યા બાદ જે અમદાવાદના પશ્ચિમ વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે વહેલી સવારથી બપોરના સમયે ભારે ગરમી અને અસહ્ય બફારો જે 50%થી પણ વધુ હતો હ્યુમિડિટીનું પ્રમાણ, એટલે લોકોને ગરમી ખૂબ તીવ્ર લાગી રહી હતી અને સહન કરવાનું આવ્યું હતું. ત્યાં એકાએક જે છે વરસાદ જોવા મળ્યો છે અને ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં થોડાક અંશે જે છે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. જી બિલકુલ, આભાર સંજય તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો મેઘરાજાના શ્રી ગણેશ, આમ તો પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ અમદાવાદમાં સારો એવો વરસાદ હતો અને હવે વિધિવત રીતે જ્યારે નૈઋત્ય અને ચોમાસું ગુજરાત પહોંચી ચૂક્યું છે ત્યારે હવે અમદાવાદમાં વરસાદ આવી રહ્યો છે.